હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સુપર સહેલિયા અને આજે આપણે બનાવીશું ઘઉંના લોટની પૂરી લોચા પૂરી તમને થતું હશે કે પૂરીમાં તો શું બનાવવાનું બધા જ બનાવીએ છીએ અમે પણ બનાવીએ છીએ પણ મિત્રો હું બતાવું છું એ મારી રીત હું તમને બતાવું છું અને હું આ રીતે બનાવું છું એકદમ સોફ્ટ અને લોચા પૂરી થાય છે તો તમે છેલ્લે સુધી વિડીયોને જોજો અને હું તમને છેક સુધી ટ્રીક આપતી રહીશ કે પૂરીને કેવી રીતે સોફ્ટ કરવાની તો પહેલાંમાં પહેલાં તો આપણે લોટ બાંધવાનો છે તો એ લોટને આપણે કેવી રીતે બાંધવાને તેની ટ્રીક જોઈ લઈએ અહીંયા મેં ત્રણ કપ લોટ લીધો છે એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને એને સરખી રીતે આ તમે જોઈ શકો છો મેં હાથથી મસળી મસળીને સરસ એનો લોટ મિક્સ કરી દીધો છે હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે અને એનો લોટ બાંધવાનો છે આપણે બધું પાણી એકસાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે લોટ મસળતા જવાનું છે અને બાંધતા જવાનું છે અહીંયા ત્રણ કપ જેટલો મેં લોટ લીધો છે તો તેની સામે લગભગ એકથી સવા કપ જેટલું પાણી આપણને જોઈશે અને આપણે એને પછી મસ મસળીને લોટ બાંધી લઈશું મિત્રો તમને અમારી આ રેસીપી ગમે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અમારી ચેનલને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો આપણો લોટ બંધાવા લાગ્યો છે થોડું થોડું કરી અને આપણે લગભગ સવા કપ જેટલું પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ જવાયો છે પૂરી તો બધા જ બનાવતા હોય છે પણ ઘણીવાર એવું થતું હોય છે કે પૂરી કડક થતી હોય છે તો પૂરીનો લોટ એવી રીતે બાંધવાનો છે કે આપણે બહુ કાઠો પણ નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી રાખવાનો જેમ ભાખરી માટે આપણે થોડો કઠણ લોટ બાંધીએ છીએ તો એટલો કઠણ લોટ પણ આપણે નથી બાંધવાનો અને નરમ લોટ રોટલી જેટલો પણ નથી બાંધવાનો એટલે ભાખરી કરતાં થોડો નરમ રાખવાનો છે જો કઠણ લોટ હશે તો પૂરી આપણી કડક કડક થશે એની કિનારો ફાટી જશે અને જ્યારે આપણે ખાશું તો એની કિનારો આપણને મોઢામાં વાગશે તો આ રીતે આપણો સોફ્ટ લોટ બાંધવાનો છે નહીં બહુ કડક અને નહીં બહુ નરમ અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે હવે એને થોડું તેલ લઈ અને આ રીતે સરસ ટૂંપી લેવાનો છે જેટલો આપણે ટોપીશું અને જેટલો આપણે મસળીશું એટલો જ સરસ આપણી પૂરી થશે લોટ બંધાયા પછી આપણે એને લગભગ એક કલાક માટે એને રેસ્ટ આપીશું તમે જોઈ શકો છો આપણે લોટમાં લોટ લઈને આ લોયામાં જે આગળ પાછળ લોટ લાગેલો હોય તેને પણ આપણે આ રીતે લૂછી અને સરસ ક્લીન કરી દેવાનું છે એટલે બધો લોટ આપણો સરસ આવી જાય હવે આપણું આ સરસ મજાનું લોટ બંધાઈ ગયો છે તો એને આપણે કલાક જેવું રેસ્ટ આપીશું અને ત્યારબાદ આપણે એને વણીશું એના લુવા પાડી દેવાના છે અને એના ગુલ્લા પાડી અને આપણે એને વણવાનું છે આ રીતે આપણે એના મોટા મોટા લુવા લઈ લેવાના છે અને એને આ રીતે ગોળ ગોળ લાંબા લાંબા રોલ બનાવી દેવાના છે અને એને ચપ્પુથી કાપી દેવાના છે આ એકદમ ઇઝી વે છે ગુલ્લા બનાવવાનું કેમકે તમે જો હાથથી ગુલ્લા પાડશો તો તેને દબાવવાના ને એ બધું ડબલ પ્રોસેસ થઈ જાય છે જ્યારે આમાં આ રીતે ગુલ્લા પાડો તો તમારે ખાલી ગુલ્લું લઈ અને મૂકીને દબાવીને તરત જ વણી લેવાનું હોય છે તમે પૂરી પૂરીના મશીન આવે છે તેની અંદર પણ દબાવીને પૂરી વણી શકો છો આપણે પૂરીને અહીંયા બહુ પતલી પણ નથી વણવાની અને બહુ જાડી પણ નથી વણવાની મીડિયમ પૂરી રાખવાની છે આપણે આપણી આ પૂરી વણાઈ ગઈ છે હવે આપણે એને ગરમ ગરમ તેલમાં તળી લેવાની છે તેલ માટે આપણે પહેલાં ફાસ્ટ ગેસ કરી દેવાનો છે તાપ ગરમ સરસ મજાનું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એને મીડિયમ ફ્લેમ પર મૂકી દેવાનો છે એકદમ લો પણ નથી રાખવાની એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે એને પૂરીને કરવાનું છે પણ સૌ પહેલાં આપણે તેલને ગરમ કરવું પડશે અને તમે જોઈ શકો છો આપણી બધી પૂરી ફૂલી ફૂલીને સરસ મજાની દળા જેવી થઈ રહી છે અને એકદમ સોફ્ટ થાય છે તમે પૂરી ના ફૂલે તો તમે આ રીતે એને દબાવી દબાવીને પણ ફૂલાવી શકો છો તમે જોઈ શકો છો મારી પૂરી સરસ ફૂલી ગઈ છે આ રીતે બધી પૂરીને આપણે ફૂલાવી અને તળી લઈશું હવે પૂરી તળ્યા બાદ ઘણીવાર એવું થતું હોય છે કે પૂરી તળ્યા બાદ સુકાઈ જાય છે અને કડક થઈ જાય છે તો તેના માટે તમારે શું કરવાનું કે આ રીતે એક લોયાની અંદર તમે જો પૂરી મૂકી હોય એની ઉપર આપણે એક પેપર ઢાંકી દેવાનું અથવા તો પેપર તમારે યુઝ ના કરવો હોય તો તમે એની ઉપર કોઈ બી ડિશ ઢાંકી દો અથવા તો એના પ્રમાણમાં થાળી જે હોય તો તે તમે થાળી પણ ઢાંકી શકો છો એટલે એના મોઈશ્ચરથી પૂરી તમારી એકદમ સોફ્ટ રહેશે ઘણીવાર કડક પૂરી થાય તો તમે આ રીતે એકવાર ટ્રાય જરૂર કરી જોજો તો તમારી પૂરી ખરેખર સોફ્ટ થશે તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો મિત્રો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જુઓ સરસ મજાની આપણી ફૂલીને તૈયાર થયેલી પૂરી રેડી ટુ સર્વ એને આપણે રસ સાથે ખાશું એન્જોય વિથ રસ થેન્ક યુ